હલો બાળકો બટરફ્લાય સ્કૂલ ધોરણ બીજું આજે આપણે ઇંગ્લિશના પીરિયડમાં ઇંગ્લિશ સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર વીસ અને એકવીસ શીખીશું જુઓ પેજ નંબર વીસ અને પેજ નંબર એકવીસ જો પેજ નંબર વીસ પર શું છે મોર અબાઉટ એનિમલ્સ અને પેજ નંબર એકવીસ વેર એનિમલ્સ લિવ ઇન તો પહેલાં આપણે સ્વાધ્યાય પોથીનો આ બે લેસન શીખવા માટે સીડબલ્યુની નોટમાં સ્પેલિંગ લખી લેશું તો ચાલો સીડબલ્યુની નોટ ખોલો સીડબલ્યુની નોટમાં પેજ નંબર વીસ અને એકવીસના સ્પેલિંગ લખીએ ચાલો લખો શરૂઆતમાં લખશું ગીવ સ્પેલિંગ પેજ નંબર વીસ એકવીસ ચાલો સ્પેલિંગ લખવા માટે પહેલાં પેજમાં આવી રીતે બે લાઇન કરી લેશો જેથી કરીને ત્રણ વિભાગ થઈ જાય ચાલો શરૂઆત કરીશું પેન્સિલ લઈ લો સરસ મજાના સારા અક્ષરે જોઈ જોઈને લખવાનું છે નંબર એક કેમલ સી એમ ઈ એલ કેમલ એટલે ઊંટ નંબર બે કાંગારુ કે આર ડબલ ઓ કાંગારુ એટલે કાંગારુ નંબર ત્રણ જીરા જીઆઈઆરએ ડબલ એફ ઇ जिराफ એટલે જીરાફ નંબર 4 जिब्रा Z I -E B R A जिब्रा એટલે ઝિब्रा નંબર 5 S H E D શેડ શેડ એટલે કોઠ નંબર 6 लिव L I V E लिव એટલે રહેવું નંબર 7 स्टेबल एस टी ए बी एल स्टेबल એટલે તબેલા નંબર 8 કેનલ કે ઈ ડબલ એન ઈ એલ કેનલ એટલે કોટડી નંબર 9 ડેન ડી ઈ એન ડેન ડેન એટલે ગુફા ચાલો હવે સામેના પેજે લખશું નંબર 10 બરો બી યુ डबल आर ओ डबल बरो बड़ो बखोल नेस्ट, 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 इतले बार, होल, एली, होल, इतले बखोल नंबर तेर वेब ई बी वेब एटो चालो पेज नंबर वीस एक अपने स्पेलिंग लखी लीध જેના પેજ નંબર વીસ એકવીસના સ્પેલિંગ સીડબલ્યુની નોટમાં બાકી હોય એ વિડીયો પોઝ કરીને પૂર્ણ કરી નાખશે હવે આપણે પેજ નંબર વીસ અને એકવીસ સ્વાધ્યાયપોથીમાં જોઈશું ચલો પેજ નંબર વીસ મોર અબાઉટ એનિમલ્સ એટલે પ્રાણીઓ વિશેની વધારેની માહિતી આપણે પ્રાણીઓ વિશે ઘણું બધું શીખ્યા અગાઉના પેજમાં હવે આ પેજમાં જોઈશું જુઓ ફિલ ઇન ધ મિસિંગ વર્ડ્સ આપણે ખાલી જગ્યામાં જે ખૂટતા શબ્દ હશે એ ભરવાના છે હવે અહીં જો તમને પ્રાણીઓ બતાવ્યા છે અને બાજુમાં કેટલાક વાક્યો છે આ શેનું ચિત્ર છે કેમલનો ચાલો હવે જોઈશું ધ ખાલી જગ્યા છે આઈ એમ ધ શિપ ઓફ ધ ડેઝર્ટ ડેઝર્ટ એટલે

ખાલી જગ્યા શેષ આઈ એમ ધ કિંગ ઓફ ધ જંગલ જંગલનો રાજા કોણ છે એટલે એટલે સિંહ કહે છે હું રાજા છું અહીં આપણે લખશું ચાલો નંબર થ્રી જો કાંગારો જો કાંગારો એના શરીરમાં જો સરસ મજાનું એક પોકેટ જેવું બતાવ્યું છે ને એટલે કે કોથળી જેવું છે તો આપણે આ એની અ કોથળી છે ને એની અંદર એ પોતાના બચ્ચાને એ રાખે છે તો જોઈએ હવે આપણે એના વિશે શું છે ધ ખાલી જગ્યા સેઝ આઈ કેરી માય બેબીઝ ઇન માય પાઉચ પાઉચ એટલે એક ટાઈપનું પોકેટ પોકેટ એટલે ખિસ્સું જેવું હોય ને એ રીતનું કાંગારુને પોતાના શરીરમાં જ એક પ્રકારની કોથળી બતાવે છે એ કોથળીની અંદર જ પોતાના બચ્ચાને રાખે છે એટલે અહીં આપણે લખશું કાંગારુ એટલે કાંગારું કહે છે કે હું મારા બચ્ચાને મારી કોથળીમાં એટલે કે પાઉચમાં રાખું છું ચાલો નંબર ફોર જીરાફ ધ ખાલી જગ્યા આઈ હેવ અ વેરી લોંગ નેક નેક એટલે ગરદન જુઓ કેટલી લાંબી ગરદન છે એની છે ને એટલે જીરાફ કહે છે કે મારી એકદમ લાંબી ગરદન છે આઈ હેવ અ વેરી લોંગ નેક મને લાંબી ગરદન છે એવુ કોણ કહે છે જીરાફ ચાલો હવે નંબર 5 જોઈશુ ઝીબ્રા ધ ખાલી જગ્યા સેસ આઈ હેવ અ બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રીપ્સ ઓન માય બોડી એટલે કે મારા શરીર પર કાળા અને સફેદ રંગના પટ્ટાઓ હોય છે કોના શરીર પર પટ્ટા હોય છે ઝીબ્રાના જુઓ આ કાળા છે સફેદ છે છે ને એટલે અહીં આપણે લખીશું ઝીબ્રા ઝીબ્રા કહે છે મારા શરીર પર કાળા અને સફેદ કલરના પટ્ટા છે ચાલો હવે આપણે પેજ નંબર એકવીસ પર જોઈશું વેર એનિમલ્સ લિવ ઇન પ્રાણીઓ ક્યાં રહે છે તો એના માટે પણ જુઓ ચિત્ર બતાવ્યું છે અને એ પ્રાણીઓ જ્યાં રહેતા હોય એ સ્થળનું નામ પણ આપણને બતાવ્યું છે અને એના આધારે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરશું તો જુઓ પહેલા ચિત્રમાં ગાય છે અને અહીં લખ્યું છે શેડ તો અ કાવ લિવ્સ ઇન અ શેડ શેડ એટલે આપણે જોઈ ગયા શેડ એટલે કોઢ તેવી રીતે અહીં જુઓ અ હોર્સ લિવ્સ ઇન અ હોર્સ એટલે ઘોડો ઘોડો ક્યાં રહે છે સ્ટેબલમાં એટલે અહીં આપણે લખીશું સ્ટેબલ ચાલો ત્યાર પછી કૂતરો કૂતરો ક્યાં રહે છે કેનલમાં તો અ ડોગ લિવ્સ ઇન અ કેનલ કે ઈ ડબલ એન ઇ એલ પછી અ લાયન લિવ્સ ઇન અ ડેન લાયન સિંહ ક્યાં રહે છે ગુફામાં ગુફા એટલે ઇંગ્લિશમાં ડેન પછી રેબિટ રેબિટ એટલે સસલું સસલું ક્યાં રહે છે બરોમાં એટલે રેબિટ લીવ્સ ઇન અ બરો બરો એટલે બખોલ બી યુ ડબલ આર ઓ ડબલ્યુ સારા અક્ષરે લખશો જો અહીં પણ બતાવી છે સ્પેલિંગ એટલે ભૂલ પડે નહીં સારા અક્ષરે એકદમ સરસ અહીં તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે જો અ બર્ડ લિવ્સ ઇન અ આ પક્ષી છે પક્ષી ક્યાં રહે છે નેસ્ટ નેસ્ટ એટલે માળો પક્ષીઓ માળામાં રહે હવે જુઓ હોલ હોલ એટલે એકદમ નાનકડી બખોલ ટાઈપ છે ને તો હવે આ માઉસ માઉસ ક્યાં રહે છે બખોલમાં તો અ માઉસ લિવ્સ ઇન અ હોલ એચ ઓ એલ ઈ અને જુઓ વેબ વેબ એટલે આ આ લાઇન લાઈન વાળું દેખાય છે ને એને જાળું કહેવામાં આવે છે એટલે સ્પાઇડર સ્પાઇડર એટલે કરોળિયો કરોળિયો ક્યાં રહે છે એ જાળામાં રહે પોતે પહેલા જાળું બનાવે છે અને પછી એમાં એ રહે છે એટલે અ સ્પાઇડર લિવ્સ ઇન અ વેબ સરસ ચાલો થઈ ગયું પેજ નંબર 20 અને પેજ નંબર 21 જેના પણ બાકી હોય એ વિડિયો પોઝ કરીને પેજ નંબર 20 અને 21 પૂર્ણ કરી લેશે ચાલો સીડબલ્યુમાં પણ આપણા વીસ એકવીસ ના સ્પેલિંગ લખી દીધા અને સ્વાધ્યાયપુતિમાં પણ પેજ નંબર વીસ અને એકવીસ પૂર્ણ થયા જેનું બાકી હોય એ વિડીયો જોઈને પૂર્ણ કરી લેશો